વલસાડથી અહીં રાજ્યસભા ચૂંટણીને લઈને દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યો પાર્ટીના ફાર્મ હાઉસની અંદર રોકાશે, જ્યાં 5 ધારાસભ્યો ત્યાં પહોંચી ચૂક્યા છે, જ્યાં વ્યારાના ધારાસભ્ય પુંજી ગામિત, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, આ ઉપરાંત નંદોળના ધારાસભ્ય પીડી વસાવા અને દાહોદના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને બાકીના 5 ધારાસભ્યો મોડી સાંજ સુધી પહોંચવાની શક્યતા છે। 18મી સુધી તેઓ અહીં જ રોકાશે અને 19મી જૂને રાજ્યસભાની ચૂંટણી છે, ત્યારે મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના જે કોંગ્રેસી ધારાસભ્યો છે તે રાજસ્થાન, જ્યારે કે સૌરાષ્ટ્રના ધારાસભ્યો રાજકોટના રિસોર્ટમાં રોકાયા છે। કોંગ્રેસના 3 ધારાસભ્યો રાજીનામું ધરી દીધું છે અને તેને કારણે હવે કોંગ્રેસે આ રિસોર્ટ પોલિટિક્સ અંતર્ગત આ તમામ ડેમેજ કંટ્રોલની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં હવે વલસાડની અંદર પણ 5 ધારાસભ્યોને રોકાવાની વ્યવસ્થા રિસોર્ટમાં કરાઈ છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સચિન કુલકર્ણી। સચિન, આખરે ધારાસભ્યોને લઈને શું ચાલી રહી છે તજવીજ? જી, જે ધારાસભ્ય અત્યારે કોંગ્રેસના છે તેમને સુરક્ષિત જગા પર શિફ્ટ કરવાની વાતચીત ચાલી રહી છે, અને એના ભાગરૂપે 5 જેટલા જે ધારાસભ્ય છે વલસાડના કોંગ્રેસના આગેવાન ગૌરવ પંડ્યાના ફાર્મ હાઉસ પર રાખવામાં આવ્યા છે। હજુ બીજા 5 ધારાસભ્ય અહીંયા આવશે, એટલે કે સુરક્ષિત કરવાની તજવીજ ચોક્કસ ચાલી રહી છે। કારણ કે જે વલસાડના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામું આપી દીધું ત્યારબાદ કોંગ્રેસમાં ચોક્કસ ભૂકંપ સર્જાયો હતો, કારણ કે એકને એક ધારાસભ્ય હતા જે 5 બેઠકમાંથી કોંગ્રેસે જીત હાંસલ કરી હતી, અને એક પ્રબળ નેતા પણ હતા કોંગ્રેસના જે કોંગ્રેસે ખોઈ દીધા છે। ત્યારે હવે જે બચેલા ધારાસભ્ય છે તેમને સુરક્ષિત રાખવા માટેની આ કવાયત હાથ ધરવામાં આવી છે। હજુ જે 5 બીજા ધારાસભ્ય આવશે, એટલે કે અહીંયા 10 ધારાસભ્ય રાખવામાં આવવાના છે। તદુપરાંત જે બીજી વિસ્તારના પણ ધારાસભ્ય છે તેના માટે પણ ચર્ચાઓ ચાલી રહી છે, એટલે કે શક્ય છે કે સેફ કરવામાં હજુ ધારાસભ્યની સંખ્યા વલસાડમાં રાખવામાં વધી શકે છે। આભાર સચિન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ પોતાની જે રિસોર્ટની રણનીતિ છે તેની અંદર પાવરધ્રુવ સાબિત થઈ રહ્યું છે, અને અત્યારે અલગ અલગ જગ્યાઓ ઉપર ધારાસભ્યોને રાખવામાં આવી રહ્યા છે, જેથી ભાજપ વધુ કોઈ ધારાસભ્યોને તોડી ન શકે। હાલ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસી ધારાસભ્યો પારડીના ફાર્મ હાઉસમાં છે અને 5 ધારાસભ્યો ફાર્મ હાઉસ ઉપર પહોંચી ચૂક્યા છે, અને અન્ય ધારાસભ્યો પણ આખરે પારડીમાં રોકાશે અને 18મી સુધી તેઓ પારડીમાં રોકાવાના છે।